નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય નામાના મૂળ તત્વો ધોરણ બાર પ્રકરણ પાંચ ભાગીદારનો પ્રવેશ આજે આપણે ઉદાહરણ નંબર સત્યાવીસની વાત કરવાની છે પંડિત અને પંડ્યા બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે બે ભાગીદાર એ પાછળ પંડિત અને પંડ્યા નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે બે જેમ એક તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજ તેઓની પેઢીનું પાકું સર્વિ નીચે મુજબ છે તારીખ એક ચાર બે હજાર સોળના રોજ તેઓએ પટેલને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો બે ભાગીદાર હતા પંડિત અને પંડ્યા નવા ભાગીદાર તરીકે તેણે પટેલને દાખલ કર્યો પેલું નફા નુકસાનું નવું પ્રમાણ આપ્યું છે ત્રણ જેમ પાંચ જેમ એક હવે નફા નુકશાનું નવું પ્રમાણ છે એટલે સૌ પ્રથમ પહેલાં તમારે અહીંયા ત્યાગની ગણતરી કરવી પડશે ત્યાગ કેવી રીતે ગણતરી કરવી એના માટેની સમજૂતી તમને અહીં આપી દઉં છું જો ત્યાગનું પ્રમાણ થશે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ હવે આપણે ત્યાગની ગણતરી કરી સૌ પ્રથમ પહેલાં આપણે પંડિતનો ત્યાગ શોધી પંડિતનું જૂનું પ્રમાણ જુઓ તો કે પંડિતનું જૂનું પ્રમાણ કેટલું છે તો કે બે તૃતીયાંશ પંડિતનું નવું પ્રમાણ કેટલું તો કે ત્રણ નવાંશ આપણે નવ લસા લઈ લઈ અહીં ત્રણ વડે ગુણવા પડે ત્રણ દુ છ માઇનસ ત્રણ એટલે એનો જવાબ આવશે એકના છેદમાં નવ ત્રણના છેદમાં નવ હવે આપણે વાત કરી આ તો પંડિતની વાત કરી આપણે પંડિયાની વાત કરી પંડ્યાનું જૂનું પ્રમાણ જુઓ તો કે એક તૃતીયાંશ એનું નવું પ્રમાણ જુઓ તો કે પાંચ નવાંશ નવ લસા લઈ લઉં ત્રણ વડે ગુણવા પડે ત્રણ એકા ત્રણ માઇનસ પાંચ એટલે એનો જવાબ આવશે માઇનસ બેના છેદમાં નવ હવે ત્યાગના પ્રમાણમાં જેનો જવાબ પ્લસમાં આવે એનો ત્યાગ કહેવાય એટલે ખરેખર આનો ત્યાગ છે પણ આનો ત્યાગ નથી આ ભાગીદારનો તમે જોશો ને તો એ ભાગીદારનો અહીંયા શું જોવા મળશે લાભ હવે અહીંયા લાભ થયો છે ને એટલે બીજો ભાગીદાર બીજો ભાગીદાર એટલે કોણ તો કે પંડ્યા પંડ્યા પંડિતને પણ પાઘડીની રકમ આપશે અહીંયા વસ્તુ તમારે શીખવાની છે ચાલો જુઓ પહેલા હવાલામાં આપણે સ્ટાર કરી દીધો બીજો હવાલો પટેલ મૂડી તરીકે પચાસ હજાર રૂપિયા રોકડા લઈ આવશે પટેલ છે મૂડી તરીકે રોકડા લઈ આવશે પહેલામાં સ્ટાર કરી દીધો મૂડીમાં પણ સ્ટાર લોન પર છેલ્લાં વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે તમને લોન આપીએ છીએ જુઓ લોનમાં આપણે આપી દઈશું ક્રમ નંબર ત્રણ પંડ્યાના અંગત ખર્ચના ચૂકવેલ આઠ હજાર નફા નુકસાન ખાતે ઉધારેલ છે હવે આ વ્યવહારને ખાસ સમજો એમાં પણ આપણે સ્ટાર કરશું કે પંડ્યાના અંગત ખર્ચના ચૂકવેલા આઠ હજાર નફા નુકસાન ખાતે ઉધારેલ છે નફા નુકસાન ખાતે ઉધારેલ છે એની બે અસર આવશે આ બાબત ખાસ સમજજો અંગત ખર્ચ અંગત ખર્ચ એટલે ઉપાડ કહેવાય ઉપાડ મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ આવે એટલે એક અસર નક્કી થઈ ગઈ અહીંયા ઉધારને પુનઃમૂલ્યાંકનમાં જમા બાજવાની અસર આવશે પુનઃગઠન ખર્ચના બાર હજાર પંડિતે ચૂકવેલા છે એના પણ સ્ટાર કરશું પુનઃગઠન ખર્ચ એટલે શું તો કે પેઢીનું જ્યારે પુનઃમૂલ્યાંકન કરવામાં આવે ને જે કોઈ ખર્ચ થાય ને તેને પુનઃગઠન ખર્ચ કહેવાય અને પુનઃગઠન ખર્ચની રકમ અહીંયા ચૂકવેલી છે એ ભાગીદારે ચૂકવેલી છે એટલે ભાગીદારને એટલા પૈસા પેઢી આપવા પડશે એટલે એના મૂડી ખાતે જમા કરશું ને પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરશું પાઘડીનું મૂલ્યાંકન આપ્યું બે લાખ સિત્તેર હજાર જો મેં તમને આ બાબત સમજાવી હતી એના માટે ગણતરી કરી દઉં છું પેઢીની પાઘડી કેટલી આપી તો કે બે લાખને સિત્તેર હજાર આની ગણતરી જો તમારે સમજી તો આપણા પાસે આપણી ગણતરી પણ છે જો આપણે લાભનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ શોધી લીધું ત્રણ નવાંશ અને બે નવાંશ જે તમે જોઈ શકો છો પાખડીની ગણતરી કરવા માટે સમજો તો કે પેઢીની કુલ પાખડી કેટલી તો કે બે લાખ સિત્તેર હજાર પહેલો ભાગીદાર કોણ તો કે પંડિત આ પંડિતના ભાગની પાઘડી ગણી બે નવાંશ એટલે સાઠ હજાર આવશે પંડિતનો હિસ્સો આવ્યો તો આપણે ત્યાગનું પ્રમાણ ત્રણ નવાંશ એટલે ત્રણ નવાંશના ભાગમાં આપણે બે લાખ સિત્તેર હજારના ત્રણ કર્યા બે લાખ સિત્તેર હજારના તમે ત્રણ નવાંશ કર્યા એટલે નેવ હજાર રૂપિયા પાઘડી એવી અને એવો હજાર પાઘડીને આપશે હવે બે ભાગીદાર અહીંયા આપશે શું કામ તો કે પંડ્યાનો પણ અહીંયા તમે જુઓ લાભ થયો છે શું થયો છે લાભ બે લાખ સિત્તેર હજારના બે નવાંશ કર્યા એટલે સાહીઠ હજાર આવ્યા એ પણ એને પાઘડી આપશે ને નવો ભાગીદારનો હિસ્સો એક નવાંશ થાય હવે તમને પ્રસન્ન છે નવા ભાગીદારનો હિસ્સો નથી આવ્યો પણ પ્રમાણ ઉપરથી એનો હિસ્સો નક્કી થઈ જાય એક નવાંશ એટલે અહીંયા જૂના ભાગીદારને બે ભાગીદાર પાઘડી આપશે એક જે જૂનો ભાગીદારી આપશે અને એક નવો ભાગીદારે આપશે જૂનો ભાગીદાર બીજો એટલા માટે આપશે કારણ કે એનો ખરેખર લાભ થાય છે એટલા માટે બીજું આ દાખલામાં આપણે એક મૂડી પણ શીખવાની આવશે એની ગણતરી પછી આપણે આગળ શીખશું આગળ વાત કરી ઉદાહરણ પછી હવાલો વાત કરી સાતમો હવાલો જે હું તમને મૂડી માટે સમજાવતો તો જો સાતમો હવાલો ખાસ તમે સમજો શું કહે છે તો કે પટેલની મૂડીને પાયા તરીકે રાખવાની પટેલ એટલે નવો ભાગીદાર નવો ભાગીદાર જો મૂડી પેટે કેટલા રોકડા લઈએ તો કે પચાસ હજાર પાયા તરીકે રાખી નફા નુકસાના નવા પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા ચાલુ ખાતે આપવા એની અસર કેવી રીતે આપવાની છે હું તમને એક એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જાઉં છું જો ધ્યાન આપો ઉદાહરણમાં બધી વસ્તુ ગણતરી કરેલી છે હું તમને બધી વસ્તુ એક એક ગણતરી કરી અને આપીને સમજાવતો જાઉં છું ખાસાની આની બાબતોને ધ્યાનમાં રાખજો જોઈએ આપણે એક એક વસ્તુને લખતા જઈએ જો સૌપ્રથમ જૂના પાકા સર્વેમાં તમે જોશો ને તો જૂના પાકા સર્વેમાં સૌ પ્રથમ બંને ભાગીદારોની મૂડી છે તો મૂડી મૂડી ખાતાની જમા બાજુ આવશે બાકી આગળ લાવ્યા એક લાખ ત્રીસ હજાર ને એક લાખ વીસ હજાર પછી મૂડીયા નામમાંથી પૂછે એકવીસ હજાર એ ભાગીદારો વચ્ચે મૂડી ખાતામાં જમા બાજુ વેચી દેશું એકવીસ હજારને ચૌદ હજાર અને સાત હજાર ત્યારબાદ છે કારીગર બચત ખાતા દસ હજાર એની કોઈ અસર ન હોય એટલે એ પાકા સર્વેમાં જવાબદારી બાજુ કારીગર બચત ખાતા દસ હજાર રૂપિયા આપેલું હશે કારીગર નફાભાગ ભંડોળ એ પણ ખુદી ભાગીદારો વચ્ચે વેચાય ને એટલે બાર હજાર રૂપિયા એ પણ એમને નફા નુકસાન એ પણ પાકા સર્વેમ આપેલું હશે દસ ટકાની લોન છે પચાસ હજાર એના ઉપર હવાલો છે લોન એમને જવાબદારી બાજુ મૂડી દેવા બાજુ લખેલી હશે છેલ્લા એક વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે લોનની રકમ છે પચાસ હજાર પચાસ હજારના દસ ટકા પાંચ હજાર નીચે લખવું છે લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ પાંચ હજાર આની બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ હશે જો લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ પાંચ હજાર લેણદારો સત્તાવન હજાર એમાં કોઈ હવાલો છે ને એટલે લેણદારો સત્તાવન હજાર અહીંયા આપણું પાકાશરેમાં જવાબદારી મૂડી દેવા બાજુની વિગતો પૂર્ણ થાય છે મિલકતો બાજુની વિગતો સમજાવું છું સૌ પ્રથમ પાઘડી આપી છે ત્રીસ હજાર મેં તમને કીધું હતું જૂની પાઘડી ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવી તો એ ત્રીસ હજારની પાઘડીને આપણે વેચી દેશું મૂડી ખાતાની ઉધાર બાજુ ત્રીસ હજારને જૂના પ્રમાણમાં પાઘડી ખાતે વીસ હજાર અને દસ હજાર મકાન આપ્યું છે બે લાખ એમાં કોઈ હવાલો નથી નવા પાકાસર એમાં મકાન મિલકત લેણા બાજુ બે લાખ રૂપિયા ફર્નિચર આપ્યું છે ચાલીસ હજાર એમાં પણ કોઈ હવાલો નથી ફર્નિચર ચાલીસ હજાર ત્યારબાદ છે સ્ટોક છવ્વીસ હજાર સ્ટોકમાં પણ કોઈ હવાલો નથી સ્ટોક પણ એમને એમ છવ્વીસ હજાર ત્યારબાદ છે દેવાદાર ચોવીસ હજાર એમાં પણ કોઈ હવાલો નથી દેવાદાર ચોવીસ હજાર ત્યારબાદ આપણી પાસે આપ્યું છે રોકડ 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 ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા રોકડ રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે એંસી હજારથી દર્શાવેલું હશે આટલી વિગતો જો આપણે ટેકરનાઈ ખીતી કારીગર બચત ખાતા નફાભાગ ભંડોળ લોન લેણદાર લોનનું વ્યાજ મકાન ફર્નિચર સ્ટોક દેવાદાર લોન પરનું વ્યાજ આટલી બાબ બાબતો આપણે જોઈ ગયા પાઘડીની અસર મૂડી મૂડી અનામત હવે સ્ટારવાળા હવાલાયક એક સમજાવતો જાઉં છું જો ધ્યાન આપજો પેલું પ્રમાણ નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હતું તેના ઉપરથી આપણે ત્યાગનું પ્રમાણ શોધ્યું હતું ત્યાગના પ્રમાણમાં આપણે આગળ ગણતરી કરી કે ભાઈ પહેલાંનો ત્યાગ આવે છે એટલે એનો હિસ્સો આવે છે ત્રણ નવાંશ બીજાનો લાભ આવે છે શું આવે છે લાભ એનો લાભ આવે છે એકના છેદમાં બેના છેદમાં નવ પટેલ મૂડી તરીકે પચાસ હજાર રોકડા લઈ આવશે પટેલ રોકડા લઈ આવશે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ પટેલના મૂડી ખાતે મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે કાઉન્સમાં પટેલના ખાનામાં પચાસ હજાર રૂપિયા લખેલા હશે પછીનો હવાલો લોન પર વ્યાજ એની અસર આપણે આપી દીધી અંગત ખર્ચના ચૂકવેલા આઠ હજાર નફા નુકસાન ખાતે ઉધારેલ છે અંગત ખર્ચ એટલે ઉપાડ એની ઉધાર બાજુ અસર હશે મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પંડિયાના મૂડી ખાતે લખેલા હશે આઠ હજાર ત્યારબાદ છે પુનઃગઠન ખર્ચના બાર હજાર પંડિતે ચૂકવેલા છે આની અસર આવશે પુનઃ મૂલ્યાંકન ઉધાર અને મૂડી જમા પાઘડીનું મૂલ્યાંકન આપ્યું હતું બે લાખ ને સિત્તેર હજાર એની ગણતરી આપણે આગળ જોઈ ગયા હતા બે લાખ સિત્તેર હજારમાં પાઘડીની હિસાબી અસર આપી હતી હવે નવા ભાગીદારનો હિસ્સો એક નવા થાય એટલે એના ભાગની પાઘડી આવે ત્રીસ હજાર પછી પંડ્યાનો લાભ થાય છે એટલે પંડિયાના ભાગની પાઘડી આવશે બે નવા સાઠ હજાર રૂપિયા એટલે પાઘડી બંને આપશે એટલે જો જમા બાજુ પંડિતમાં લખવું હશે પટેલના મૂડી ખાતે નવો ભાગીદાર જે ત્રીસ હજાર આપે છે તે બીજો જૂનો ભાગીદાર સાઠ હજાર આપશે તે અને બીજી અસર મૂડી ખાતાની ઉધાર બાજુ નામ લખવું હશે પંડિતના મૂડી ખાતે અને રકમ લખી હશે પંડિયાના ખાનામાં સાઠ હજાર અને ત્રીસ હજાર પટેલની હવે આ અસર છે ને એને સીધી ચાલુ ખાતે લખી નાખી છે ખરેખર અહીંયા દર્શાવવી પડશે અહીંયા લખવી પડે પાઘડીના પણ અહીંયા ખાનામાં લખવા પડે ત્રીસ હજાર એને ડાયરેક્ટ અસર આપી દીધી જો પાકા અસર હોય એમાં મિલકતો બાજુ પછી એ પૂછે પટેલની મૂડીને પાયા તરીકે રાખવી પંડ્યાને પોતાની મૂડી પણ નફા નુકસાના નવા પ્રમાણમાં રાખશે હવે એના માટે શું કરવાનું છે સમજાવજો સૌપ્રથમ સૌ પ્રથમ આપણે પહેલાં ખાતા બંધ કરી દે પુનઃ મૂલ્યાંકનનો ટોટલ આવશે સત્તર હજાર બાદ કરતા આવશે નવ હજાર નવ હજારને જૂના પ્રમાણમાં વેચી છ હજાર ને ત્રણ હજાર એ છ હજાર ને ત્રણ હજાર આ ખોટ આવે છે એટલે એ ખોટને આપણે લખશું પુનઃમૂલ્યાંકન મૂડી ખાતામાં ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે છ હજાર ને ત્રણ હજાર હવે અહીંયા શું કહે છે ખાસ તમારે એક નવી બાબત સમજવાની છે સાતમો હવાલો જુઓ તમે બુકમાં જોઈ શકશો પટેલની મૂડીને પાયા તરીકે રાખવાની છે એટલે નવા ભાગીદારની મૂડી કેટલો લઈએ તો કે પચાસ હજાર એને પાયા તરીકે રાખવાની છે અને પંડ્યા પણ પોતાની મૂડી નવા પ્રમાણ તો એના માટે શું કરતો કે પટેલનું પ્રમાણ કેટલું એક એકે એની મૂડી કેટલી તો કે પચાસ હજાર તો એકે પચાસ હજાર તો ત્રણે કેટલા એવી ત્રિરાશી મૂકો એટલે એક લાખ પચાસ હજાર એની મૂડી મળે પછી ઓલામાં એ જ ગણતરી એકે પચાસ હજાર તો પાંચે કેટલા એટલે એની મૂડી મળે બે લાખને પચાસ હજાર હજી જ્યાં તફાવત આવે ત્યાં ચાલુ ખાતે લખી નાખોને ખાતા બંધ કરતા જાય પહેલાંમાં ટોટલ કરતાં ખબર પડે કે ઓછો ટોટલ આવે છે તો અહીંયા ઉધાર બાજુ ટોટલ કરશું પહેલાં ઉધાર બાજુ ટોટલ આવે બે ને છેતાલીસ જમા બાજુ ટોટલ વધારે આવે છે તો બે ને છેતાલીસ બે ને છેતાલીસમાંથી બાદ કરશું એટલે જુઓ આ સિત્તેર હજાર રૂપિયા લખા હશે ચાલુ ખાતે દેખા છે આ સિત્તેર હજારની અસર જવાબદારી બાજુ મૂડી દેવા બાજુ હશે બીજામાં ટોટલ કરશું ઉધાર બાજુ ટોટલ વધારે આવશે ત્રણ લાખ એકત્રીસ હજાર એમાં તફાવત જમા બાજુ આવશે બે લાખને એનો તફાવત આવશે જમા બાજુ કઈ બાજુ જમા બાજુ તફાવત આવશે જો બે લાખ ને ચાર હજાર એ બે લાખને ચાર હજાર લેખા હશે મિલકતો બાજુ છે હવે ત્યારબાદ આપણે આગળની વાત કરી ખાતું બંધ કરતા જાય રોકડ ખાતું બંધ કરીને ટોટલ આવશે એક ને ત્રીસ બાકી એકને ત્રીસ મિલકતો બાજુ રોકડ અને જવાબદારી બાજુ મૂડી આવશે આના ઉપરથી તમને એક દાખલો આગળ ગણવો આપીશ પછીની બાબતો આપણે આના પછીના વિડીયોમાં અભ્યાસ કરશું